નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે. હું છું પંકજ. વિશ્વવિખ્યાત મહાન સંગીતકાર સ્વર્ગીય જયકિશનની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બુધવારે અમદાવાદમાં સાંજે 6:30 વાગે સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. નર્મદા રથ જિલ્લાના લવાણા ગામે પહોંચ્યો હતો, જ્યાં રથ ઉપર સરદાર પટેલનો ફોટો લગાવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે હોબાળો થયો હતો. વિરમગામ શહેરના વિવિધ જગ્યાએ લારી ગલ્લા કેબિનમાં છૂટકે વેપાર કરતા અરજદાર વેપારીઓને વૈકલ્પિક જમીન ફાળવવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા સર્વોદય નગરમાં વરસાદી પાણી ભરાતા અને ખાડા પડતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 7 વર્ષથી એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂની બંદી અટકાવવા માટે તાજેતરમાં જ રૂપાણી સરકારે કડક કાયદો અમલી બનાવ્યો હતો, પરંતુ સાબરકાંઠા પોલીસને કાયદાના નિયમોનું ભાન જ ન હોય તેમ મોટી રકમના હપ્તા લઈ બુટલેગરોને બેફામ દારૂ વેચવાની છૂટ આપી દીધી હતી. ભારત સરકાર માટે મોટી રાજદ્વારી વિજયના સંકેત આપ્યા બાદ બ્રિટન સરકારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની માલિકીની મિલકત કબજે કરવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બુધવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આ બંને મહાનુભાવોની મુલાકાતના પગલે કેટલાય લારી ગલ્લાવાળા, પાથરણાવાળા અને નાના દુકાનદારોની રોજી છીનવાઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેસેન્જરો માટે એક સારા સમાચાર લાવ્યા છે. તેમણે કર્મચારીઓને ગ્રેજ્યુટીની સીમાને બમણી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આરબીઆઈ દ્વારા દેશવાસીઓને ફરી એકવાર નવી કરન્સી સિક્કામાં મળવાની છે. આરબીઆઈએ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની તૈયારી કરી છે. ઉપલેટા તાલુકા તથા શહેરી વિસ્તારમાં ઉપલેટા કોંગ્રેસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્નીનું એરપોર્ટ પર નરેન્દ્ર મોદીએ અને વિજય રૂપાણીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉભરતી લેખિકા તાન્યા જૈન દ્વારા લિખિત પુસ્તક ઓરિગેમી બર્ડ્સનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. જાપાનના વડાપ્રધાને પોતાના ટ્વિટર ઉપર અમદાવાદ પહોંચ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયેલા સ્વાગત અંગે ટ્વીટ કર્યું હતું. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ચોરો બેફામ બન્યા છે, ત્યારે મેઘરજ નગરમાં આવેલા ગાયત્રી મંદિરમાં તસ્કરોએ મેઘરજના ગાયત્રી મંદિરનું તાળું તોડી એમ્પ્લીફાયર અને સ્પીકરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સલનપુરમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે કુલ 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. માણાવદર તાલુકામાં ભારે રમૂજ સાથે ભાજપ સરકાર સામે ફિટકાર વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 8 દિવસથી તાલુકાના આશા ફેસિલિટેટર તથા આશા વર્કર બહેનો પોતાના પ્રશ્નો અંગે ધરણા કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઓરસંગ નદીના કિનારે હોસ્પિટલ દ્વારા દર્દીના ઉપયોગમાં લેવાયેલ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યા છે.